દ્વારકાના ખંભાળિયાથી આવી રહ્યા છે સમાચાર અહીંયા ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છેલ્લા ત્રણ દિવસથી દ્વારકા અને ખંભાળિયા કલ્યાણપુર વિસ્તારમાં વરસાદી માહોલ છે ખંભાડિયા શહેરમાં પણ સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો કેશોદ અને ભારથરમાં વરસાદ થયો તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારોમાં હાલત કફોડી બની રહી છે કારણ કે ધોધમાર વરસાદને કારણે માર્ગ જે છે એ બેહાલ બની ગયા છે અવરજવર મુશ્કેલ બની રહી છે અને પાણીનો ધસમસતો પ્રવાહ છે એ ગામમાંથી પસાર થઈ રહ્યો છે અને ખેતરો પાણીથી તરબોળ બની રહ્યા છે ગીર સોમનાથના વેરાવળના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા આરતી એપાર્ટમેન્ટ રોડ પાણીમાં ગરકાવ થયો છે આ તસવીરો છે જે વેરાવળથી આવી રહી છે આરતી એપાર્ટમેન્ટ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો તો નટવરથી બજરંગ રોડ પણ પાણીમાં જોવા મળી રહ્યો છે હાઉસિંગ સોસાયટી સલાટ સોસાયટીના રસ્તાઓ પણ પાણીમાં દેખાઈ રહ્યા છે ચારે તરફ મુખ્ય માર્ગો જે છે એ જળમગ્ન થયેલા જોઈ શકાય છે ગીર સોમનાથના વેરાવળથી આ તસવીરો આવી રહી છે ધોધમાર વરસાદને પગલે આજે પણ વેરાવળના તમામ માર્ગો જળમગ્ન થયા છે

વેરાવળના કેટલાક વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહી રહ્યા છે કે શું જેસીબી થી ભરાયેલા ખરો ગીર સોમનાથના વેરાવળમાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ ખાબક્યો અહીંયા ચાર ઇંચ વરસાદના કારણે વેરાવળના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયેલા છે પાણી પાણી થઈ ગયા છે સૂત્રાપાડામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ આજે જોવા મળી છે સૂત્રાપાડામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ગીર સોમનાથના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ છે વેરાવળમાં હજુ પણ પાણી ઓસર્યા નથી આ તસવીરો જો રહેણાંક વિસ્તારોમાં હજુ પણ આ પાણી ભરાયેલા છે લીલા શાહનગર સોસાયટીના આ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયેલા છે અને અહીંયા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે અંદાજે સો થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે

જોઈ ગયા આજે કાલે કાઢી લેતા પાછું એકલું પાણી છે એટલે આ સમસ્યા કાયમી છે એટલે કાયમી નિકાલ થાય એવી અમારી અંદર છે તો ગીર સોમનાથમાં ભાલકા તીર્થમાં હજુ પણ ધોધમાર પાણી દેખાઈ રહ્યું છે કારણ કે વરસાદથી અહીંયા ભાલકા તીર્થ અને તેનો આસપાસનો આખો વિસ્તાર છે એ જળમગ્ન થયો હતો પરંતુ હજુ આ પાણી ઓસર્યા નથી વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ આ જ હાલત છે આ ભાલકા તીર્થ ત્યાં આવી રહી છે આ તસવીરો તમે જોઈ શકો છો કે એનો મુખ્ય ગેટ છે અને આ ગેટ તરફ જવાના જે તમામ રસ્તાઓ છે એ જળમગ્ન થયા છે ભાલકા તીર્થ કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન માટે આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાનો મહાઅભિષેક છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અવિરત અહીંયા વરસી રહ્યા છે સોમનાથ મહાદેવનો જાણે જળાભિષેક થઈ રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનો ગુગવાટ જોવા મળે છે યાત્રીઓને અહીંયા અદ્ભુત અનુભવ પણ થઈ રહ્યો છે સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાનો આ મહાભિષેક છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અહીંયા અવિરત વરસી રહ્યા છે અને સોમનાથ મહાદેવને જળાભિષેક કરી રહ્યા છે સોમનાથમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે અને સમુદ્રનો પણ અદ્ભુત નજારો એમાં ઘોઘવાટ પણ સંભળાઈ રહ્યો છે જે યાત્રિકો અહીંયા આવી રહ્યા છે તેમને પણ અહીંયા અનોખી અનુભૂતિ થઈ રહી છે આણાવદર ઘેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી નજારો જોવા મળ્યો છે ઘેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ તસવીરો જુઓ ચાર દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકારની સ્થિતિ છે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે માણાવદર ઘેડ વિસ્તારનો આ આકાશી નજારો છે જ્યાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદને પગલે અહીંયા ઘેડ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે વરસાદી પાણીથી પારાવાર હાલાકી જોવા મળી રહી છે મીઠાપુરમાં સૂરજ કરાડીમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને મુખ્ય માર્ગ અને ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા હાલાકી પડી રહી છે સ્થાનિકોના મતે તે દિવસથી જમવાનું પણ નથી બનાવી શક્યા તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે પાણી ભરાયેલા હોવાથી કેટલાકે શરીરે ખંજવાળ આવતી હોવાની પણ ફરિયાદો કરી છે આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી ફરક્યું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે તો દ્વારકામાં વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસર્યા નથી મીઠાપુરમાં હજુ પાણી નથી ઓસર્યા તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે દ્વારકાના મીઠાપુરમાં ગોઠણ સમાપ્ત પાણી ભરાયેલા છે રહેણાંક વિસ્તારો હજુ પણ પાણીમાં ઘરકાવ છે વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે રોજિંદી અવરજવરમાં પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો દ્વારકાના કલ્યાણપુરથી પણ તસવીર આવી રહી છે કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ થઈ અહીં જામગઢકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે મેઘરાજા અહીંયા સતત વરસતા હોવાના કારણે મગફળી પકવતા અને બાકીના પાકો પકવતા જે ખેડૂતો છે તેમને હવે ચિંતા સતાવી રહી છે કે હવે વધુ વરસાદ ક્યાંક આફત ન બની જાય તો દ્વારકામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ વરસ્યો જેને લઈ હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે આજે લઈને દર્શનાર્થીઓનો ધસારો પણ છે ત્યારે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીને કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઉડી રાખવામાં આવી રહી છે એટલું જ નહીં ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તે માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો કામે લાગેલી છે પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી દ્વારકામાં જે હાથી ગેટ છે ઇસ્કોન ગેટ છે એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વસત વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય દ્વારકા શહેરમાં વરસાદ આફત બન્યો હોય તેવા દ્રશ્યો ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી પડી દ્વારકા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે ત્રણ બત્તી ચોક થી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે અનેક રેસ્ટોરન્ટ હોટેલ એટીએમ બેંક ટ્રાવેલ્સની ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગના દ્રશ્યો આ તસવીરો જુઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ વિસ્તારમાં જે ધોધમાર વરસાદ થયો તેના પગલે અહીંયા સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા આ દ્રશ્યો નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવલિંગને જળાભિષેક કરતા મેઘરાજા જોવા મળ્યા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચી ગયા છે ભારે વરસાદના કારણે મંદિરમાં વરસાદી પાણી પહોંચી ગયા જેનો આ વિડીયો સામે આવ્યો છે

પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે વાવ થરાદ અને રાધનપુરના વરસાદ વરસાદ થવાની શક્યતા છે આ ભાગોમાં લગભગ વીસથી પચી એમ એલ એટલે એક ઇંચ કે થોડોક ત્યાંથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે પાટણ દસરાના ભાગોમાં પણ કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના અન્ય ભાગો જોવામાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અહરનાક વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે જે આફત કેર પશ્ચિમ જે સૌરાષ્ટ્રના ભાગોમાં હતું એ આફત કેરમાંથી હવે મુક્તિ મળતા છાપતા જેવો વરસાદ થવાની શક્યતા છે પરંતુ આજે જોવા જઈએ તો ગુરુ પૂર્ણિમાની રાત્રે તંત્ર વાદળોમાં લગભગ ઘેરાયેલો છે તો સારો વરસાદ થશે અને આઠમનો ચંદ્ર પર વાદળનો ઘેરાયેલો છે તો સારો વરસાદ થવાની શક્યતા છે